હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ગુડ આફ્ટરનૂન બધાને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. અરે વાહ વાહ. ગુડ આફ્ટરનૂન ખુશી. ગુડ આફ્ટરનૂન બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો બધા, ચોકલેટ ખાવા. ચોકલેટ નહી, આપણે ઓલી પલ્સ નોતી લઈ આવી વખતે એનું બધું. ઓકે, આમાં ભરદી દઈએ. હા હા, એટલે ખબર ન પડી. બધાય થોડીક વાર ઉતાતા ને ઉઠા ને પછી એને રીલ બનાવવા માંડ્યા. થોડી ઘણી રીલો બનાવી નાખી. જાવું હે ટ્રીપ માં તો થોડી ઘણી બનાવી નાખી. મસ્ત મજાની ક્યુટ ક્યુટ રીલ. હે, ક્યુટ ક્યુટ બનાવી પડે ને બધી. હવે ચાલુ કર્યું છે આજથી. હવે જોઈ કેટલા દિવસમાં બને છે. હવે વૈદાએ પાંચ જ દી કીધું. પાંચ જ દી માં આપણે બધું કામ પતાવી દઈ રીલ્સ નું ને એટલું. એટલે હે ને આપણે મજા આવે. આ વખતે હે ને થોડુંક અમે મોડું કર્યું. હજી અમે કાંઈ, હજી પેકિંગ, ઓલું ઇસ્ત્રી બધું બાકી. આશીષ નું બાકી છે. પપ્પાનું ને બધું થઈ ગયું. પપ્પાનું ને એનું થઈ ગયું. કેમ કે પપ્પાને એના કપડાં ધોવાના હતા ને ત્યારે ઇસ્ત્રી થઈ જ ગયા. તો પછી એને એના તો વધારે ઓલા કાઢ્યા નહોતા. જે નવા નવા કપડા હતા ને બધાય ના. હા, એટલા માટે તો હવે જોઈએ. આપણે બધું મેનેજમેન્ટ કરી લઈશું. હજી આપણે એક દિવસ તો આખો વાળમાં વયો જશે. હા, એક દિવસ આખો વાળમાં વઈ જશે. હવે તમે વિચારતા હશો કે મેડમ એવું તો શું કરવાનું. તો એક દી આખો વાળમાં વઈ જશે. એક દી ગણિત લેવાનો એનો. એટલે એક દિવસમાં બીજું કાઈ ગો થાય. અને આજે તો પાછા હે ને બેંકના કામે એટલા બધા ભેગા થઈ ગયા હતા તો આશીષ ધક્કા ખાધા ખાધ ધરા થાત કરે. કા આશીષ, હવે એમાં બેંક વાળા ને હું કેવું. બેંક વાળા ને કોક વાર સર્વર ડાઉન હોય, કોક વાર આ કે આ ડાઉન હોય. એટલી વાર મેં ધક્કા ખાતા. દર વખતે મારે આવું થાય. હું જયારે બેંક માં જાય બેંક વાળા કે મારે સર્વર ડાઉન હોય. પછી એવું થાય થાય. હા, બેંક નું કામ એક ધક્કા કોઈ દી ન પતે. કાલે આવજો, કાલે થઈ જશે તમારું કામ. કઈ વાંધો નહીં, કાલે જઈશું આપણે. અને હમણાંથી હું નોટિસ કરું કે થોડાક દિવસ તો ચશ્મા જ નથી પહેરતી. બોલો, હમણાં ચશ્મા ગોતી પહેરલો. તમે એક નોટિસ તો કર્યું જ છે કેટલાય ટાઈમ થી. એને મેડમ રહેતા નથી. હું એને એકાદ બે વાર યાદ કરાવું પણ તો શું કે કઈક ને કઈક વાત એને ટાળી દઈએ. પછી લેપટોપ માં બેઠી હોય એટલી વાર એની યાદ આવે. પછી રેગ્યુલર ડે માં આમ તેમ દિનચર્યામાં એને પહેરતી નથી. હમણાં એવું થાય, લેપટોપ માં કામ કરું ત્યારે પહેરી લો. બોલો. તો હાલો હે ને બપોર થઈ ગયા ને લાઈ ગઈ ને હારી પટની ભૂખ. તો શું નાસ્તો કરશો ખુશી? બહાર ના નાસ્તા નું કઈક સજેશન આપને. રગડા કે પાંવ કે ગમે ઈ પાણીપુરી. ભાત પાણીપુરી લઈ આવો. ઓકે, કઈક વિચારું. થોડીક વાર વિચારતા થઈ છે નાસ્તામાં. બપોર ને મને કહેતા પણ મારે નાસ્તો કરવો છે, કઈક લાવવું છે. પણ મેં કીધું તમે પાછી ક્રિયા કન્ફ્યુઝ વડે. આપણે કઈ ને વસ્તુ ઈ નો લાવે. બોલો. હું નાસ્તાની ઈચ્છા તો હવારની હતી. મને એમ હતું કે આજે છે ને હવારમાં મસ્ત મજાના કા ફાફડા જલેબી ને ખમણ ખાવ કા પછી એને લોચો ખાવ. પણ તો આય હે ને આજે લોચો ન ખાવ. કાલે કાલે મગાવી લઈશું. કાલે સન્ડે હે. કાલે તો નક્કી નહી. ઓ કાલે નક્કી નો કહેવાય. પંજાબી સમોસા મોટા નહીં, નાના સમોસા મસ્ત બનાવે છે. તો એક કોમેન્ટ હતી, અત્યારે મને યાદ હોય એટલે કહી દઉં. બાકી બીજી બધી કોમેન્ટ આજે બધાની કોમેન્ટ વાંચવાની છે. તો પછી આપણે ફ્રી થઈ જઈશું એટલે બધાની વાંચી. મને એક યાદ હોય કહી દઉં કે ખુશી દીદી જુનાગઢ ની બાજુમાં છે ને કઈક ઓલું મંદિર છે. આશીષ, જે વર્લ્ડ માં એક જ એવું મંદિર છે જ્યાં શિવલિંગ નથી, શંકર ભગવાન ની મૂર્તિ છે, ત્યાં તમે જાજો. ઓકે, દર્શન કરવા જઈશું. કે એક જ એવું આખું વર્લ્ડ માં મંદિર છે કે જ્યાં શિવલિંગ ની પૂજા નથી થતી, અહીંયા મૂર્તિ ની પૂજા થાય છે શંકર ભગવાન ની. હા મમ્મી, તો થેન્ક્સ ફોર સજેશન. નામ દીધું તું? હા, નામ દીધું છે. નામ મને યાદ નથી રહ્યું. અમે સર્ચ કરી લઈશું ગૂગલ માં એટલે આવી જશે. હા, પણ થેન્ક યુ કહેવા માટે. તો આપણે અહીંયા દર્શન કરવા જરૂરથી જરૂર જઈશું. હા, જરૂર. અમને ખબર નહોતી, તમે કીધું ને સારું કર્યું. બોલો. સારું આવું કઈ હોય ને તો અમને કહેતા રહેજો તો અમને ખબર પડે. હજો હે ને બાનો મોબાઈલ હમણાં બે દિવસ થી એને બગડી ગયો તો ખબર નહીં. એમાં વાઈફાઈ કનેક્ટ નતું થતું ને તો બે હે ને આજે મારે પરાયણે મોકલો. તું આજે હે ને મારા મોબાઈલ ની વિધિ કરના ગમે એમ કરીને કે રિપેર કરાય આવ ગમે ત્યાંથી. હે, મારા મોબાઈલ માં કઈ કઈ જોવું હોય તો કામ આવે ને.
ખબર નહીં અચાનક કોક વાર એને વાઈફાઈ કનેક્ટ થઈ જાય, પાછું ડિસકનેક્ટ થઈ જાય, કનેક્ટ થાય ને એવું થતું હતું. તો બે દીદી ને રાતે નીંદર નહોતી આવતી, બા ને હરખી વારે ઘડી કે મોબાઈલ જોયા વગર નીંદર નો આવે. હવે તો મમ્મી ને યુઝ ટુ નો હોય ને કે આમાં ખબર હે, મમ્મી ને હાથ દઈ ગયો કે આમાં આ જગ્યાએ ક્લિક કરીને તો આ જ વસ્તુ આવે. હવે અમારો મોબાઈલ આપીએ તો અમારા મોબાઈલ માં કેટલું ગોતવામાં મમ્મી ને વહી જાય. નાની છોકરી બાકી તો હે જ ખાવા માટે, બાકી હું નાનો છોકરો તો હું જ, એટલે મારે જોઈ આપણા બધા માટે તો નાની જ છે ને, નાની જ છે. નાની નાની ઢીંગલી, નાની ડબુગળી, બસ બહુ માં દીકરો કઈ વખાણ તો કર નાખો મારા, વખાણ તો કરવા જ જોઈએ તને, થોડી ફુલાવી તો પડે જ કા. દીકરી હોય તો કેમ દીકરી ના વખાણ કરે, તો વહુ ના રોટલા ખાવા વહુ ના વખાણ વેલા કરવા જો. મારી વાત સાચી. તો ચાલો ફાઇનલી ડિસાઈડ થયું હે નાસ્તામાં પાણીપુરી. એવરગ્રીન પાણીપુરી. હા હા, જો હું લઈ આવ્યો હો બધું. મેડમ હે ને ભજન ની બુક લઈને બેસી ગયા છે, હમણાં કેદુ ના મેડમ હે ને ભજન ની ગાયું નથી ને, તો મેડમ કે ક્યાંક ભૂલાઈ ન જાય ભજન કા મેડમ. એકવાર મેં તો નજર તો મારી લઉં, મેં કીધું હા નવી ભજન ની ચેનલ ક્રિએટ કરશું. હવે ક્રિએટ કરશું ને ત્યારે અમે તમને જણાવી દઈશું. ઈ ભક્તિ ધૂન ચેનલ માં કઈક પ્રોબ્લેમ હે, ની પ્રોબ્લેમ હવે નીકળે એમ હે જ નહીં, પરમેનન્ટ થઈ ગયો હે. અપડેટ જ નથી થતું કેટલાય દિવસ થી. સાચી વાત છે, થોડા અમે કેવા કેવા સરસ સરસ ફટાણા ભજન કેટલું બધું અમે લખીને ઓલું કરીને રાખ્યું હતું, બધું લખી નઈ રાખ્યા હતા, અમુક અમુક તો શૂટ કરીને રાખ્યા હતા. બોલો તો કઈ વાંધો નહીં, હવે ભક્તિ ધૂન જે થઈ ગયું થઈ ગયું, નવી ઘડી ને નવો દા. સાચી વાત છે, સાચી વાત છે, હવે નવી શરૂઆત કરી દઈશું. પણ હમણાં શું હોય કે ચેનલ ક્રિએટ કરવાનો વિચાર છે અમારો, પણ હમણાં કરી દઈશું અને ભજન તો અમે આવીને મૂકશી. હવે ભજન ની ચેનલ હવે નવું નામ આવશે, નવા ભજન સાથે નવું નામ ને એકદમ નવી ફ્રેશ શરૂઆત કરશું ભજન ની ચેનલ. જણાવી દઈએ, જે યુટ્યુબ કરતા એને ખબર જ છે 3500 સબસ્ક્રાઈબર થઈ ગયા, એની ચેનલ માં આવું થઈ જાય કેટલું ઓલું થાય. શરૂઆતમાં 1000 સબસ્ક્રાઈબર કરવાનું એટલે બહુ અઘરી વસ્તુ છે. આ જે નવા નવા ઈસન બધાને ખબર જ હશે, કારણ કે અમે એક વખત નવા જ હતા, અમને બહુ ડિફિકલ્ટ લાગ્યું હતું. એટલે કઈ વાંધો નહીં, હંમેશા હે ને આવું કઈક કઈક તો આવતું રહે, અને આપણે જયારે રસ્તે હાલતા હોય ને ત્યારે અમુક પથરાય આવે ને કેટલું આવે, પણ એ બધાને આપણે સાઈડ કરી નાખવાના અને ગાડી નીકળી જવાનું. એવું તો ચાલ્યા કરે, એવું બધું ધ્યાન એ નહીં જાય. જો તમને બે લાઈન નું સંભળાવું અત્યારે, એક મસ્ત હે ધૂન હે આમાં. ભક્તિ કરો ને પૂરા ભાવ થી રે લોલ, મેલો ને પાર કે પંચાત જો આવો, અવસર પાછો નહીં મળે રે લોલ. અરે વાહ વાહ, સરસ સરસ. મેં અત્યારે વાંચ્યું તો મને આ સરસ છે. તો આપણે રસોઈ ની તૈયારી ચાલુ કરી દીધી છે, અને આપણે છે ને આજે રસોઈ માં ભરેલો ભીંડો અને સાદો ભીંડો બે શાક બનાવવાના કા મમ્મી. અમારે જયારે ભીંડા હોય ત્યારે બે શાક તો હોય જ. અને ઓલી વખતે તમે કીધું તું ને કે ભરેલો તમે કઈ રીતે ભીંડો કરો, તો મમ્મી કઈ દી આલો જો, પેલા લસણ, પછી એની અંદર મગફળી દાણા નાખ્યા, એ બે ને ખાંડી નાખ્યું, પછી જરાક નાખ્યું લીંબુ, પછી નાખ્યું મીઠું, પછી નાખ્યું ખાંડ, પછી એને થોડુંક નાખ્યું તેલ, પછી બધા એને મિક્સ કરી અને ભીંડા ભરી દીધું. બધું ભરી દીધું આવી રીતના, લસણ થોડુંક વધારે નાખવાનું એટલે મજા આવે. ચા બને એક બાજુ.
ઓકે, છાસમાં વઘારવાનો. હા, છાસમાં વઘારવાનો. બે હાડો ખાહે ને બે ભરેલો ખાહે. અમે બે ભરેલો ખાઈશે, મમ્મી ને પપ્પા સાદો ખાઈશે. આપણે આજે પાંચ રીલ બનાવવાની છે, બોલો. પાછી પાંચ રીલ બનાવવાની છે. થઈ જાય બટા, થઈ જાય. ઈ તો હિંમત રાખવા. થઈ જાય, થઈ જાય. આજે રાતે બનાવી નાખી, પછી દિવસ માં પછી મેળ ન પડે, એવું થાય બધું. બરોબર આવું કેમેરા જોયા. તમારા માટે ગરમા ગરમ ચા. કેવો ચા બનાવ્યો યાતે? જો આ માફી માંગું, જો માફી માંગું. કેટલા બે ત્રણ સેન્ટેન્સ બોલવાના, પહેલી જગ્યાએ એક સેન્ટેન્સ માં પતાવી. ખાલી એટલું જ? કેવો ચા બનાવ્યો? આવો ચા બનાવ્યો. જો તમે ચા પીધો? હા. કેવો ચા બનાવ્યો હે? પણ આવો ચા હોય કે મોઢા માં નથી જાતો. ઓકે, આ એ એક્સ્ટ્રા બોલવાનું એમ કે? હા 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 આવો. હા ગડબડ ગોટો. હવે વારો છે મમ્મી નો. મમ્મી આમજો, મારે બહુ ને કોઈ થી કઈ કેવાનું નહીં. તને કેટલી વાર કીધું એ બરોબર? ના એમ નહીં, પેલા એમ બોલાવજો. એ મારી વહુ ને કોઈ થી કઈ કેતો નહીં, તને ના નથી પડી. મારી વહુ ને કોઈ કઈ કેતો નહી, તને ના નથી પડી. રેડી? હાલો પેલા કામ જતે આમ જોતે. કતરા એમ પેલા આમ કરતો. એ મારી વહુ ને કોઈ કઈ કેતો નહી. કેટલી ના નથી પડી કે જો બાફી મારું માં આસી શકતો હે બાફણ યા. એ મારી વહુ ને ભૂલી ગઈ, બાફણ ગીરી થઈ. બાફી માર્યો. એ મારી વહુ ને કઈ કેતો નહી, કેટલી વાર તને ના પાડી. ના કેટલી વાર નથી કરવાનું. એ મારી વહુ ને કઈ કેતો નહી, તને ના નથી પાડી એમ. એ મારી વહુ ને કઈ કેતો નહી, તને ના નથી પાડી. નીચે પત્રે જોવાનું પછી. એ કેટલી વાર મે તને? ના મમ્મી એમ નથી. મારી વહુ ને કઈ કેતો નહી, તને ના નથી પાડી. મારી વહુ ને કઈ કેતો નહી, મે તને ના નથી પાડી. હા મમ્મી, તમે આમ જેવા ફરો ને એવા તરત જ ચાલુ કરજો બોલવાનું. એ એમ. એ મે તને કેટલી વાર ના નથ પડી? કેટલી વાર ના નથ પડી નહીં. એ મારી વહુ ને કઈ કેતો નહીં, મે તને ના નથ પડી. એ મારી વહુ ને કઈ કેતો નહીં, મે તને ના નથી પડી. એ ત્યાં સાખનો કયો મસાલો નાખ્યો હે? જો અત્યારે ને જોરદાર હસુ આવ્યું, અત્યારે કોમેડી થઈ ગઈ. હારી પટલી એમાં તો પેલા ક્યાર ની હશે. રીલ્સ રીલ્સ શૂટ કરતા હોય ને ત્યારે ખરેખર ને એવી કોમેડી થાય, એવી કોમેડી થાય ને. તમે જોયું તો ખરી, થોડીક વાર આમથી આમ બધે કરતા હોય, ઘડી આ બાજુ ફેરવી, ઘડી કોલી બાજુ ફેરવવાનું હોય ને. જો કેવો પરસેવો ખુશી તો હે ને, પછી
જોવો તમને એક વસ્તુ બતાવું, જોઈ લ્યો હે ને આશીષ ની નવી સ્ટાઈલ. મમ્મી કેવું લાગે પેટ? ચોમાસામાં પેર લેવાના આશીષ તમારે આવું. લગભગ નહી પતે, પણ આજે બધું હિંમત કરીને બધે ઓલું રાખીને બધું પતાવી દીધું. હજી 10:30 થયા પતાવી દીધું સારું થયું. કોમેન્ટ વાંચી લઈને પછી ચેન્જ કરી નાખી. તમને હું લાગે આટલો ઢીલો તો ત્યારે તમને બટર છૂટી જાજો કેટલો ઢીલો એ ખુશી ને મનમાં વેમ ચોખા નો લોટ નાખી દેવાનો ખુશીબેન, એકદમ ક્રિસ્પી બને યા કોર્નફ્લોર નાખી દેવાનો. તો થેન્ક યુ, નેક્સ્ટ ટાઈમ આપણે એ ટ્રાય કરશું, તો બીજી વાર ટ્રાય કરશું. હવે જો બધાએ ઘણી બધી કોમેન્ટો કરી છે કે ખુશી સવારમાં છે ને દૂધ ને એવું તો પીવું જોઈએ, અને એક કોમેન્ટ એ છે કે ખુશી દૂધ પીવું જોઈએ, આગળ જતા હાડકા મજબૂત રહેશે, કેલ્શિયમ લેવું નહીં પડે, એ કે દૂધમાં તજ જાયફળ અને ઇલાયચી નાખીને બનાવજે સરસ લાગશે. તો હવે આપણે તમે ટ્રાય કરશું કે મોસ્ટ ઓફ અમારે હે નાસ્તો કરી લે અમે. સાચી વાત છે, તમે બધાએ કીધું અને બાઈ મારા કીધું ને કે કરે કે સવારે નાસ્તો પીતી નાસ્તો રે. હા અમે બે ટ્રાય કરશું કે સવારે હે ને આપણે થોડો ઘણો નાસ્તો કરી જ લઈશું. હું તો રોજ ખાઉં સવારમાં થોડું થોડું કઈક ખાવા પીવાનું રાખવાનું. કાઈ વાંધો નહીં, તો થેન્ક યુ બધાને. થેન્ક યુ. ને હજી ઘણા બધા નવા યુઝર્સ છે તે કોમેન્ટ કરે છે કે તમે કયા સિટી માં રહો છો. અમે નવસારી માં રહી છી. હા અમે નવસારી માં રહીએ છીએ, તો નવસારી બાજુ આવો તો અમારા ઘરે જરૂર આવજો. નિકી પટેલ ની કોમેન્ટ છે કે ખુશી દીદી આશીષ જીજુ તમને કે પેટ્રોલ પંપે મૂકીને વયા ગયા ને એવું મારી આવી રહી છે. કેવો એક્સપિરિયન્સ રહ્યો તો તમારો? અમારે તો બોલ
ને એક કોમેન્ટ હતી કે બીજી મે વાંચી હતી કે ઈ ઇન્સિડન્ટ ની હે ને તમે કોમેડી રીલ બનાવી નાખજો. હા કોમેડી, એમને પણ કીધું છે કે કોમેડી રીલ બનાવો, પણ અમે વિચારી ત્રણ ચાર કોમેન્ટ હતી ઈ જ ઇન્સિડન્ટ ની કોમેડી રીલ બનાવી નાખો, અને ત્રણ ચાર કોમેન્ટ એવી હતી કે અમારી યાર એવું બન્યું હે. એક એક કોમેન્ટ હતી કે મારા દીકરા એમ કહે છે કે એની વહુ આઈ રહી પણ ઈ ટાઈપ નું બન્યું હશે એમ. તો એક મને એમ થોડું કેલો થયું કે હું એકલો નથી, મને એમ જ હતું કે એકલા હશે, પણ મને થોડું કેમ છે ના ગણાઈએ. એક અંકિતા વ્યાસ ની કોમેન્ટ છે કે ખુશી તમે કેમ આજે મૂડ ઓફ લાગે છે. તો એવું નહોતું, હું ઉઠી હતી ને એટલે તમને એવું લાગતું હશે કે મારું મૂડ ઓફ છે, પણ મારું મૂડ જરાય ઓફ નહોતું, કાલે મોજમાં જ હતી. અને જ્યારે મોજમાં ન હોય ત્યારે તમને કહી દઉં કે મારું મૂડ જરાય સારું નથી. એમ અમારે બેન બાજવાનું નહોતું થયું, એવું કઈ બાજવાનું થયું હોય તો મારી મૂડ ઓફ થઈ જાય, પણ કઈ નહોતું થયું એમને જ. હા હા બસ હવે બહુ કોમેન્ટ મેં ક્યાંનો શ્વાસ ધોઈ કરો. તો ચાલો આજના વ્લોગ ને હવે અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગ ને લાઈક કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, અને આવો નવો સપોર્ટ આપતા રહેજો. તો મળીએ કાલે મસ્ત મજાના એક વ્લોગ સાથે, અને તમને કાલે નવી ખુશી જોવા મળશે, કારણ કે આપણા હેર થોડાક ડિફરન્ટ થઈ જશે. તો ચાલો બાય બાય ને ગુડ નાઈટ.